રાજ્યમાં રોજ અનેક મહિલાઓ બાળકોને જન્મ આપે છે, જેમાંથી ઘણી મહિલાઓ સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવતી હોય છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા થરાદની હોસ્પિટલ રાજ્યમાં પ્રથમ નંબરે આવે છે, જેને લઈને થરાદ હોસ્પિટલના તબીબોમાં ખુશી જોવા મળી છે. આ છે બનાસકાંઠાના છેવાડા વિસ્તારમાં આવેલા થરાદની સરકારી હોસ્પિટલ, જે હોસ્પિટલમાં રોજના 500 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. થોડા વર્ષો પહેલા અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલાક સર્જન તબીબોને મૂકવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય બાદ આ સર્જન તબીબોએ વધુ રૂપિયા કમાવાની લાલચમાં પોતાની ખાનગી હોસ્પિટલો શરૂ કરી દીધી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પરંતુ અહીંના સ્થાનિક ધારાસભ્ય અને અત્યારના રાજ્યમંત્રી પરબત પટેલે સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રની સ્થિતિ જોઈને ચિંતા પ્રગટ કરી અને તેમણે આરોગ્ય કેન્દ્રને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપ્યો અને જરૂર અનુસાર તબીબોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો, જેની ફળશ્રુતિ એ મળી કે રાજ્યમાં સગર્ભા મહિલાઓની પ્રસૂતિ કરાવવામાં થરાદની હોસ્પિટલ પ્રથમ ક્રમે આવી છે. આપણે થરાદ સિવાયના વાવ તાલુકો, સુઈગામ તાલુકો, લાખણી તાલુકો, દિયોદર, ધાનેરા, બાબર તાલુકા અને રાજસ્થાનના જે દર્દીઓ આવે એમને તમામ પૂર્વ પ્રસૂતિની સેવાઓ અને ડિલિવરી અને સિઝેરિયન ઓપરેશનની સુવિધાઓ આપણે સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ગયા મહિના સપ્ટેમ્બર અને ચાલુ માસમાં પણ આપણે 350 જેવી ડિલિવરીની ઓપરેશનનો લાભ દર્દીઓને આપેલ છે. હું બનાસકાંઠાના થરાદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 3 મહિનાથી સેવા બજાવી રહી છું. ગયા મહિનામાં મારે 350 ડિલિવરી થઈ છે. પેશન્ટ પૂરતી સંખ્યામાં, ઘણી સંખ્યામાં આવે છે. થરાદની આ હોસ્પિટલ ખાતે થરાદ, વાવ, સુઈગામ, લાખણી, બાબર તેમજ રાજસ્થાનમાંથી લોકો અહીં સારવાર માટે આવે છે. રોજે રોજ અહીં 500થી પણ વધુ દર્દીઓની સારવાર કરવામાં આવે છે અને સૌથી વધુ ઓપીડી સગર્ભા મહિલાઓની રહે છે. દિવસની 250થી વધુ સગર્ભા મહિલાઓની અહીં તપાસ તેમજ પ્રસૂતિ માટે તેઓ આવતા હોય છે, ત્યારે અહીં મહિલા તબીબ હોવાથી મહિલા દર્દીઓને પણ સારવાર લેવામાં સંકોચ થતો નથી. આ ઉપરાંત જનરલ ઓપરેશન, ઓર્થોપેડિક, આંખના લેન્સનો વિભાગ, ડેન્ટલ, સોનોગ્રાફી, એક્સરે વિભાગ, લેબોરેટરી તેમજ સામાન્ય બીમારીઓ એમ તમામ પ્રકારના રોગોની સારવાર અહીં કરવામાં આવે છે. બનાસકાંઠા થરાદ તાલુકાની સરકારી હોસ્પિટલમાંથી બોલું છું. ત્યાં હાલમાં ડૉક્ટર બેન છે, પ્રિયંકાબેન, એ જે બહેનોને સારી રીતે સારવાર આપી રહી છે. પહેલાંની બેન એને અહીંયા બેન ના હતા એના કારણે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડતું, ત્યાં ડૉક્ટરમાં ભયો હતા એના કારણે બહેનોને ઘણી બધી સંકોચ રહેતો. અહીંયા બેન છે એના કારણે બહેનોને કોઈ સંકોચ રહેતો નથી અને એમને ગમે તેવો પ્રોબ્લેમ તો બહેનોને સારી રીતે કહી શકે છે. ને અહીંયા હાલમાં પણ 200 જેવી બહેનોને ડિલિવરી માટે ચાલુ છે. હું ખુદ પણ પ્રેગ્નન્ટ છું, અહીંયા સારવાર ચાલુ છે અને પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં અહીં ઘણી સારી રીતે સારવાર મળી રહી છે અને બહેનોને રાહત પણ થાય છે દવામાં, બીજી બધી રીતે. આમ થરાદની આ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોની જો વાત કરવામાં આવે તો 4 MBBS, 2 ગાયનેક, 1 ઓર્થોપેડિક, 1 જનરલ સર્જન, 1 ડેન્ટલ, 1 આંખના લેન્સ વિભાગના તબીબ એમ મળીને કુલ 10 તબીબો છે, જેઓ દર મહિને 15,000 જેટલા દર્દીઓની સારવાર કરે છે. ભૂરપુરી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા.